ફૂલ ઉત્સવ ઉત્સવનો લાભ લેવા હજારો નહીં લાખો લોકો પગપાળા દ્વારકા ચાલીને દર વર્ષે જાય છે રસ્તામાં અનેક સેવાભાવી સંસ્થાઓ પગપાળા જતા યાત્રિકોની સેવા કરવા પધારે છે અને સેવા યજ્ઞ ચાલુ કરે છે ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના એસીથી નેવું કિલોમીટરમાં તો જાણે કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ હોળી પહેલાના છેલ્લા ચાર પાંચ દિવસ હોય છે તેમાં મોરબી થાનના જોગ ડુંગરીના જોગ આશ્રમના જોગબાપુના અનુયાયીઓ દ્વારા દ્વારકા પહેલાં સાઈઠ કિલોમીટર અને ખંભાળીયાથી દ્વારકા તરફ સત્યાવીસ કિલોમીટર આગળ જતા હંજડા પરના પાટિયા પાસે સૌથી મોટો સેવાયજ્ઞ મોરબી થાનગઢથી પધારેલા ધાનપુરા આશ્રમના ગુરુભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવે છે આ સેવા યજ્ઞમાં સેવા કરવા માટે મોરબી થાનગઢ વિસ્તારમાંથી ચારસોથી પાંચસો ગુરુભાઈ બહેનો સતત પાંચથી સાત દિવસ સેવા આપે છે જે વહેલી સવારે મોરબીથી બે બસ ભરાઈને સેવા કેમ્પમાં સેવા આપવા માટે રવાના થયા છે આ સેવા યજ્ઞ આઠથી દસ વીઘા ખેતરમાં મંડપ ઊભા કરી યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં રોજ દસથી પંદર હજાર લોકો સવાર બપોર સાંજ પ્રસાદ ગ્રહણ કરે છે ત્રણ હજાર લોકો રાત્રિ નિવાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ચોવીસે કલાક જમણવાર નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે આ સેવા કેમ્પમાં અતિ આધુનિક રસનો ચીચોડો ખાસ બનાવવામાં આવ્યો છે થાકેલા પદયાત્રીઓને પગમાં માલિશ સહિત તમામ મેડિકલ વ્યવસ્થા પદયાત્રીઓને નહાવા માટે ચોવીસે કલાક ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પદયાત્રીઓને મોબાઈલ ચાર્જ કરવા માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે જેમાં એક સાથે મોબાઈલ ચાર્જ કરી શકાય છે છેલ્લા દસ વર્ષથી આ ગુરુ ભાઈઓ મોરબીથી સેવા આપવા જાય છે તેવું આ કેમ્પના મુખ્ય આયોજક શાંતિલાલ દેત્રોજાએ જણાવ્યું હતું અહીં એ વાત જણાવી દઈએ કે આ જોગ ડુંગરી આશ્રમના જોગ બાપુ એટલે મોરબી પાસે મચ્છુ બે ડેમ બનાવ્યો તેમાં તેમના આશ્રમ આવી ગયેલ મચ્છુ ડેમ તૂટ્યો તેમાં જોગ બાપુનું દિલ દુભાવ્યું અને તેના કોપનું પરિણામ છે તેવી પણ લોકવાયકા રહેલી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી